નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ત્રિપલ તલાકને કાયદો બનાવવા મોદી સરકારના અધ્યાદેશને સંસદની મંજૂરી. અધ્યાદેશનું આ પગલું મુસ્લિમ મહિલાઓની જીત બની. શહેરના નિરાધારોને આશરો આપવાની રાજ્યોને સુપ્રીમે તાકીદ કરી. 31 ઓક્ટોબર સુધીમાં નિરાધારોને છત આપવાનો સુપ્રીમે કર્યો છે આદેશ. નાના મુંજિયાસરની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ. સરપંચ અને ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી નોંધાવ્યો વિરોધ. હવે પોલિટિકલ વોરના સ્થાને ટ્રેડ વોરની બોલબાલા. ચીનના 14 લાખ કરોડના માલ સામાન પર ટેરિફ ઝીકવાનો અમેરિકાએ કર્યો નિર્ણય. સલમાન પ્રોડક્શનની અપકમિંગ મૂવી લવ રાત્રિનું નામ લવ યાત્રી રખાયું. સલમાને ટ્વીટ કરી ફિલ્મનું ટાઇટલ બદલ્યાની કરી જાહેરાત. હવે જોઈએ સમાચાર વિગતવાર. ત્રિપલ તલાક બિલને કાયદો બનાવવા મોદી સરકારના અધ્યાદેશને સંસદની મંજૂરી મળી ગઈ છે. આ અધ્યાદેશમાં મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઇન મેરેજ એક્ટની જેમ જ જોગવાઈ રહી છે. ત્રિપલ તલાક બિલને સંસદના બંને ગૃહમાં પાસ કરાવવામાં સરકાર અસફળ રહેલા કેન્દ્રએ અધ્યાદેશનો રસ્તો અપનાવી સંસદમાં રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષ ડિસેમ્બર માસમાં ત્રિપલ તલાક બિલને લોકસભામાં પસાર કરાયું હતું, જ્યારે રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું. આ મુદ્દે સરકારના અધ્યાદેશના પગલાને મુસ્લિમ મહિલાઓની મોટી જીત ગણી શકાય. આવાસ યોજનાની કામગીરી મંદ ગતિએ ચાલતા સુપ્રીમ કોર્ટે શહેરી વિસ્તારના નિરાધારોને ઘર આપવા માટેના એક્શન પ્લાન 31 ઓક્ટોબર સુધીમાં બનાવવાની મુદત તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપી છે. સાથે સુપ્રીમ કોર્ટે એ વાત ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો કે નિર્ધારિત ડેડલાઇન સુધીમાં જો નિરાધારોને આશરો નહીં આપવામાં આવે તો જે તે રાજ્ય સરકારે પેનલ્ટીના ભાગરૂપે કિંમત પણ ચૂકવવી પડશે. ત્યારે આ વિશે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ખુશી ભટ્ટી. જે ખુશી જણાવો શું છે વિગત. જી શીતલ, વાત કરવામાં આવે તો આવાસ યોજનાની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી સુપ્રીમ કોર્ટે શહેરી વિસ્તારમાં લેતા નિરાધારો માટે એક્શન પ્લાન માટે 31 ઓક્ટોબર સુધીમાં અમલ કરવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તાકીદ કરવામાં આવી છે. જો તેમણે પણ ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે જે તે રાજ્ય સરકાર જો નિયત પ્રમાણે મુદત પ્રમાણે તેઓને મકાન બનાવી દેવામાં નહીં આવે તો તેને પેનલ્ટી ભોગવવી પડશે. ત્યારે અર્બન વિસ્તારમાં રહેતા નિરાધારો માટે 31 ઓક્ટોબર સુધીમાં મકાન બનાવી દેવા માટેની વાત કરવામાં આવી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું છે કે પહેલા આ પૂર્વે આવાસ યોજનાના બાંધકામ સમિતિ માટે સિવિલ સોસાયટીના મેમ્બરો અને કમિટીમાં ન જોડાવા માટે 7 સપ્ટેમ્બરના 10 રાજ્યોને 1 લાખની પેનલ્ટી પણ ફટકારી હતી. ત્યારે આ કોર્ટે આ પૂર્વે રાજ્યોને ના ગૃહમંત્રી અને અર્બન અફેર મિનિસ્ટ્રીને નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં પાયાથી લઈને રૂટમેપ આપવા માટે જણાવવામાં આવ્યું છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર ખુશી. બગસરા તાલુકાના નાના મુજિયાસર ગામની પ્રાથમિક શાળામાં 78 વિદ્યાર્થીઓ ભણે છે. તેની સામે માત્ર એક શિક્ષક હોવાથી સરપંચ અને ગ્રામજનોએ જિલ્લા શિક્ષણ અધિકારીને ઉગ્ર માંગ કરી હતી અને શાળાને તાળાબંધી કરી હતી, જેના પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં શિક્ષકો ભરવાની બાહેધરી સાથે મામલાને થાળે પાડ્યો હતો. નાના મુંજિયાસર ગામની અંદર તારાબંધીનો કાર્યક્રમ એ માટે રાખવાનો હતો કે 90ની સંખ્યા છે અને એક શિક્ષક છે, બરાબર છે. અને વારંવાર રજૂઆત કરી અમે, 3-3 વાર ઓફિસોમાં જઈ આવ્યા તોય છતાંય શિક્ષકો મૂકતા નથી. એક વર્ષથી અમે મહેનત કરવી જોઈએ છતાંય, અને આજે તારાબંધીનો કાર્યક્રમ રાખ્યો તો બધા અધિકારીઓ દોડીને આવ્યા. અને એ એમ કે છે હવે સોમવાર લગ્ન વાર જુઓ, સોમવારે તમને શિક્ષક આપશું તો અમારે એમાં વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવી શકીએ. અમે વાલીઓએ નક્કી કર્યું છે બધું કે જ્યાં લગ્ન શિક્ષકો ન આવે ત્યાં લગ્ન અમારા બાળકોને મોકલવાના નથી થતા, બરાબર છે. અત્યારે એક શિક્ષક છે અને 90ની સંખ્યા છે તો અમે કઈ રીતે અભ્યાસ કરી શકીએ, બરાબર. અધિકારીઓ એવું કહી ગયા છે કે સોમવાર લગ્નમાં અમે કંઈક વ્યવસ્થા કરીશું, પણ અમને એવું લાગતું નથી આ વ્યવસ્થા થાય એવું.
એક વર્ષથી મહેનત કરવી છે, છતાંય વ્યવસ્થા હજી થઈ નથી. એની વ્યવસ્થા કીધી છે કઈ રીતે તમારે તાળાબંધી હતી તમારી સ્કૂલમાં? હું બગસરા તાલુકાના નાના મંજેસર ગામને આચાર્ય છું અને અહીંયા 5 શિક્ષકોનું સેટઅપ છે, પણ અત્યારે હાલ હું એક જ છું અને ગામ લોકો છે તેણે આ શિક્ષણ છે એનો બહિષ્કાર કરવા માંગે છે, એટલે તાળાબંધી કરીને હવે વિદ્યાર્થીઓ છે એમને અહીંયા શિક્ષણનો બહિષ્કાર કરેલ છે. હાલ શિક્ષણ પ્રત્યે એ લોકો એમ કહે છે કે અમારે વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા નથી, એમ કહે છે કે સોમવાર સુધીની આગળથી કીધેલું છે કે ભાઈ સોમવાર સુધી રાહ જુઓ, તો એની સાથે સહમત થયેલા છીએ. વિશ્વમાં અત્યાર સુધી પોલિટિકલ વોરની બોલબાલા હતી, પણ હવે સમય બદલાયો છે. પોલિટિકલ વોરની જગ્યા ટ્રેડ વોર લઈ રહી છે. કોઈ દેશને પછાડવા માટે તેને આર્થિક રીતે હાનિ પહોંચાડવી સૌથી પહેલી પ્રાથમિકતા બની ગઈ છે. આવું જ ઉદાહરણ વિશ્વને અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ વોરમાં જોવા મળ્યું છે. અમેરિકાએ ચીનની 14 લાખ કરોડની પ્રોડક્ટ ઉપર જકાત નાખવાનો નિર્ણય લેતા સમગ્ર વિશ્વમાં ઘેરા પડઘા પડ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટ્રેડના માધ્યમથી ચૂંટણીમાં અટકચાળો કરાયાનો આક્ષેપ કર્યો છે. ત્યારે આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મારુત ત્રિવેદી. જી મારુત, જણાવો શું છે વધુ વિગતો? જી, વાત કરવામાં આવે તો પહેલાના સમયની વાત કરીએ તો પહેલાં પોલિટિકલ વોર બંને દેશો વચ્ચે થતા હતા, પરંતુ હવે પોલિટિકલની વોરની જગ્યા હવે લીધી છે ટ્રેડ વોરે. વાત કરવામાં આવે તો જે રીતે અમેરિકા અને અમેરિકન સરકારના જે પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પે 14,000 કરોડની જે નિકાસની જે વાત છે, તે જે ડ્યુટી ચીન ઉપર જે લાદી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક આર્થિક વ્યવસ્થા બગડવાના પણ એંધાણ છે, અને જેને લઈને મહદઅંશ છે ક્યાંક ભારતની અર્થતંત્રની જે સ્થિતિ છે તે પણ બગડી શકે છે. સૌ પ્રથમ વાત કરીએ તો અમેરિકાએ પહેલાં 50 બિલિયનની ડ્યુટી ચીન ઉપર લગાડી હતી, ત્યારબાદ મહિનો મહિનો બાદ આ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો, જેને લઈને હાલ અત્યારે જે ચીનની જે અર્થતંત્ર જે છે તે ક્યાંક ને ક્યાંક બગડી રહ્યું છે, જેનું મુખ્ય કારણ એ છે કે આ ટ્રેડ વોર શરૂ થઈ ગયો છે. ટ્રેડ વોરમાં બીજા દેશની આર્થિક વ્યવસ્થાને કઈ રીતે બગાડી શકાય તે મહત્વની વાત હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારના જે અમેરિકા અને ચીન વચ્ચે જે તેના યુદ્ધ ચાલી રહ્યા છે તે કોઈ પોલિટિકલ વોર નથી, પરંતુ એક ટ્રેડ વોર છે. સમગ્ર માહિતી બદલ આભાર મારુત. સલમાન ખાન પ્રોડક્શનની અપકમિંગ મૂવી લવ રાત્રીનું નામ લવ યાત્રી થઈ ગયું છે. આ ફિલ્મ દ્વારા સલમાન ખાનના બ્રધર ઇન લો આયુષ શર્મા લીડ રોલમાં બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય કેટલાક સમૂહોએ લવ રાત્રી શીર્ષકને લઈ નારાજગી વ્યક્ત કરી. તેમણે એવું કહ્યું કે લવ રાત્રી હિન્દુ ભાવનાઓને નુકસાન પહોંચાડે છે, માટે ફિલ્મનું ટાઇટલ બદલવું જોઈએ, જેને લઈ સલમાને ટ્વીટ કરીને ફિલ્મના ટાઇટલને બદલવાની જાહેરાત કરી હતી. હાલમાં ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે રેસકોર્સના મેદાનમાં યોજાયેલી અંડર 14 બાસ્કેટબોલની સ્પર્ધામાં અમુક કોચોએ લાગવગ લગાડીને પોતાની સ્કૂલના ખેલાડીઓને વિજેતા બનાવ્યાનો આક્રોશ કેન્દ્રીય વિદ્યાલયના વાલી મંડળે કરીને બહુમાળી ભવન પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હું રુદ્રયાસિયા બારોટ કેન્દ્રીય વિદ્યાલય રાજકોટમાં ભણું છું. અહીંયા અમે ખેલ મહાકુંભમાં અંડર 14માં ભાગ લીધો હતો. એમાં રેફરી અમને ફાઉલ આપતા નહોતા. અમારે ફાઉલ થતો હતો તો પણ એ અમને નહોતા આપતા, એટલે અમને ન્યાય આપો. હું ધ્યેય જેઠવા કેન્દ્રીય વિદ્યાલયમાં ભણું છું. હું અંડર 14 કે બાસ્કેટબોલમાં રહ્યો હતો. આજ સવારે અમારો મેચ હતો બાલભવનમાં, ત્યાં રેફરી હતા. જે અમારા ફાઉલ થતા તો એ લોકોને થ્રો આપતા, પણ જ્યારે એમના જ ફાઉલ થતા ને અમને થ્રો નહોતા આપતા. એ લોકો અમને પુશિંગ કરીને બહાર પછાડ દેતા. એક અમારામાં આજે એક છોકરો હાજર નથી, એને અહીંયા ગાલ ઉપર નખોટા ભર્યા હતા, તોય એ રેફરી એક રેફ એક ફાઉલ નહોતા આપ્યા. અને એ લોકોનું ખાલી આપણે ટી શર્ટ અડી લઈએ ને તો એ લોકો ફાઉલ આપી દેતા હતા. અને એના ચીફ જજ હતા, એ જ પોતે ટિપ્સ આપતા હતા. મારું નામ મહેશભાઈ છે, મહેશભાઈ બુધવાણી. રાજકોટમાં ગુજરાત સરકાર દ્વારા જે ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે એમાં એક ખેલ મહાકુંભ નથી પણ એક નાટક જ છે, જેમાં કોચ લાગવગ સહિતથી નિમાયેલ છે, ખેલાડીઓને લાગવગ સહિતથી ઇનામ આપવામાં આવ્યા છે. કોઈ જાતનું ભ્રષ્ટાચાર, કોઈ જાતનું આ લોકોએ ક્વોલિટી પરફોર્મન્સ કરેલ નથી, અને જે કોઈ ક્વોલિટી પરફોર્મન્સ કરેલ છે એને બાકાત રાખવામાં આવ્યા છે, અને એમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને લગભગ સહીથી જ નિમણૂક કરવામાં આવેલ છે. એની સામે અમારો સખત વિરોધ છે અને આ બધું નાટક બંધ કરવું જોઈએ એવી અમારી વહેલાસણ માંગણી.
સેલવાસમાં યુવા ખેલ વિભાગ દ્વારા ઇન્ડોર સ્ટેડિયમમાં આંતર ટેરિટરી ટેબલ ટેનિસ પ્રતિયોગિતા યોજાઈ હતી. આ સ્પર્ધા દાનહ અને દમણની ટીમ વચ્ચે યોજાઈ હતી. આ સ્પર્ધા બાળકોની ઉંમર અનુસાર અંડર 14, 17 અને 19 વચ્ચે રમાઈ હતી, જેમાં અંડર 14માં દમણની ટીમ, અંડર 17 અને અંડર 19 દાનહની ટીમ અને અંડર 19ની મહિલા ટીમમાં દમણની ટીમ વિજેતા બની હતી. देखिए ये SDFI के टूर्नामेंट के रिगार्डिंग हम लोग तैयारी कर रहे हैं, जिसके अंदर हमारे जो बच्चे नेशनल लेवल के ऊपर जो पार्टिसिपेट जो जाएंगे उनका हमने माननीय एडवाइज़र साहब के और यादव साहब के और माननीय प्रशासक श्री के निर्देशन में ये किया है, ताकि बच्चों को अच्छा रिजल्ट मिल पाए. दोनों यूटी के अंदर आपस में जो बच्चे खेलेंगे उनको हम नेशनल लेवल के ऊपर रिप्रेजेंट. देखिए दोनों टीमों के लगभग लगभग 40 बच्चों के आसपास भाग लिया. दिन प्रैक्टिस करते थे, स्कूल में प्रैक्टिस करते थे, फिर अपनी सोसाइटी काउंसिल भी आते थे प्रैक्टिस करने, तो बहुत मेहनत हमने बहुत मेहनत की. और हमारे कोच सतीश सर ने हमें बहुत मेहनत करवाते हैं, शाम को हमें प्रैक्टिस देते हैं और जरूर जाएंगे नेक्स्ट, हम जरूर जाएंगे, मौका मिला तो हमें. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી રાજકોટ દ્વારા ખેલ મહાકુંભ 2018નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સરોજની નાયડુ સ્કૂલ ખાતે અંડર 17ની જુડો સ્પર્ધા, જ્યારે અંડર 17ની બાસ્કેટબોલ સ્પર્ધા બાલભવન ખાતે યોજાઈ હતી. અંડર 17 જુડો ખેલ મહાકુંભ રાજકોટ સિટીની સ્પર્ધા છે, જેની અંદર 5 વજન છે ભાઈઓના અને 5 વજન છે બહેનોના, અને પાંચે 5 વજનના જે વજનમાંથી ફર્સ્ટ અને સેકન્ડ જે આવશે એ ખેલાડીને રાજ્ય કક્ષા માટે રમવા માટે જવાનું થશે. અને એવી રીતે બહેનોમાં, એવી રીતે ભાઈઓમાં સ્પર્ધાની અંદર ત્યાં રાજ્ય કક્ષાની અંદર એને ચાન્સ મળશે. અને આ સ્પર્ધાની અંદર SGFI સ્કૂલ ગેમ નેશનલ એ મર્જ કરેલું છે, જેની અંદર રાજ્ય કક્ષાની અંદર એ લોકો ફાઇનલ થશે. જે ફર્સ્ટ નંબર આવશે એને પ્રોબેબલ 2 કહેવામાં આવશે, નેશનલ માટે પ્રોબેબલ 2નું લિસ્ટ બનશે. અને 2017 દરમિયાન મે મહિનાની અંદર જ્યારે સમર કેમ્પ થયેલું ગુજરાત રાજ્યનો ખેલે ગુજરાત સમર કેમ્પ, એની મે મહિનામાં, એ દરમિયાન મે મહિનામાં જેટલા ખેલાડીઓ આવેલા એ સમર કેમ્પમાં, એ ખેલાડીઓનું અમે સિલેક્શન કરેલું હતું. એ સિલેક્શન વજન વાઇઝ એને જુદી જુદી એજ કેટેગરીની અંદર અને જુદા જુદા વેટ કેટેગરીના, ટોટલ 8 વેટ કેટેગરી હોય છે. અંડર 17માં ટોટલ ભાઈઓમાં 10 વજન હોય છે અને બહેનોમાં 9 વજન હોય છે. એ દરેક જુદી જુદી વજનોમાં અમે સિલેક્શન કરતા હોઈએ છીએ સમર કેમ્પની અંદર, અને એનો નેશનલ પ્રોબેબલ લિસ્ટ 1 કહેવામાં આવે છે. ત્યારબાદ જ્યારે બીજા કરંટ યરમાં, જ્યારે 2018નું ખેલ મહાકુંભનું સ્પર્ધા અને નેશનલ સ્કૂલ ગેમ SGFIની સ્પર્ધા એને મર્જ કરીને એમના ડિસ્ટ્રિક લેવલ પરથી જુડોની જે સ્પર્ધા છે એ ડિસ્ટ્રિક લેવલથી શરૂ થાય છે અને રાજ્ય કક્ષા સુધી રમાય છે. ગામડાઓથી લઈ શહેર સુધીના બાળકોમાં રહેલી પ્રતિભાઓને બહાર લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલા ખેલ મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ગીર જિલ્લાના કોડીનાર ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની બેડમિન્ટન સિંગલ્સ, ડબલ્સ, બેડમિન્ટન મિક્સ ડબલ્સ સહિતની રમતો રમાઈ હતી. ખેલ મહાકુંભ 2018 નિમિત્તે ગુજરાત સરકારનો એક મેગા પ્રોજેક્ટ છે, અને આજથી જિલ્લા લેવલની બેડમિન્ટનની સ્પર્ધાની જે શરૂઆત થઈ, અને આ સ્પર્ધાની અંદર અંડર 14, અંડર 17, ઓપન એજ 40થી 60, 60થી ઉપરના ખેલાડી ભાઈ બહેનોએ વિશાળ સંખ્યામાં ભાગ લીધો છે. અને ખાસ તો આ જે સ્પર્ધામાંથી જે એક પ્રતિભાવ શોધવાની છે અને ઓલિમ્પિક લેવલની જે પ્રતિભાઓ આમાંથી પસંદ કરી અને સૌપ્રથમ તો આ રાજ્ય કક્ષા અને આમાંથી પણ રાષ્ટ્ર કક્ષા માટેનું સિલેક્શન સ્ટેપ બાય સ્ટેપ થશે, અને એમાંથી પણ ટેલેન્ટ શોધી અને ડિસ્ટ્રિક્ટ લેવલની સ્પોર્ટ્સ સ્કૂલો છે એકેડેમીઓની અંદર પ્રવેશ આપી અને ગુજરાત સરકાર આ ઓલિમ્પિક લેવલના આમાંથી ખેલાડીઓની શોધ કરી રહી છે.
એ ખરેખર એ અભિનંદનને પાત્ર છે. સરકાર આ બાબતમાં સમગ્ર રાજ્યમાં એક આદર્શ ખેલ મહાકુંભનું આયોજન કરી રહી છે. એના અનુસંધાને રાષ્ટ્રીય લેવલે પણ ખેલો ઇન્ડિયા ચાલુ કરવામાં આવ્યું છે અને એના પણ ગત વર્ષે સુંદર પરિણામો આવ્યા છે. એ હું આ તમામ ખેલાડીઓ જે છે એમને એ રાજ્યકક્ષાએ જઈ સારું પરફોર્મન્સ દાખવે અને પોતાનું ગામ, શાળા, તાલુકા, જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરે એવી શુભેચ્છા પણ. કારણ કે સરકારશ્રીએ જે આ ખેલ મહાકુંભનો જે કાર્યક્રમ રાખ્યો છે એ ખૂબ જ સરસ છે અને એનાથી અમારા બાળકોની પ્રતિભાઓ ખૂબ ખીલે છે. મારો બાળક અત્યારે નવમા વર્ષમાં છે, દસમું ચાલુ છે, પણ એમ થાય કે ના, એને અત્યારે અહીંયાથી જિલ્લા કક્ષાએ અને ત્યાંથી રાજ્ય કક્ષાએ રમવા મળે તો આનાથી વિશેષ એક વાલી તરીકે, એક પેરેન્ટ્સ તરીકે અમારે શું જોઈએ એમ. એટલે આ બાબતે હું ખૂબ ખૂબ એમનો ધન્યવાદ કરું છું. અને અહીંનું આયોજન પણ ખરેખર જે શિક્ષક લોકોને સોંપવામાં આવ્યું છે એ બધાએ બહુ સરસ કરેલું છે. એટલે આવા કાર્યક્રમો જો થતા રહેશે તો ભવિષ્યમાં ભારત સરકાર દ્વારા જે આ કદમો લેવા છે એનાથી આપણી ગામડાઓની પ્રતિભાને બધું જિલ્લા લેવલે, રાજ્ય લેવલે અને દેશ લેવલે પોતાનું નામ રોશન કરશે એવું મને અપેક્ષા છે અને હું આશા રાખું છું. સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ કુદરતી સંસાધનોથી ભરપૂર અને ટુરિસ્ટોની પ્રથમ પસંદ ધરાવતું દીવ સંપૂર્ણ રીતે દેશનું પ્રથમ સોલાર સિટી બની ગયું છે. 2016માં સૌ પ્રથમ 3 મેગાવોટનો પ્લાન કાર્યરત કરાયો હતો, ત્યારે એ જ જગ્યા પર વધુ 6 મેગાવોટનો પ્લાન નખાયો હતો જે કાર્યરત થતા અને સાથે સરકારી વિવિધ 79 કચેરીમાં પણ અગાશી પર સોલાર રૂફટોપ નખાતા 1.27 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે. આમ 9 મેગાવોટ સોલાર પ્લાન્ટથી કુલ 10.27 મેગાવોટ વીજળી સોલાર દ્વારા મળે છે. લાઠીમાં ગાગડિયા નદીને તાત્કાલિક ધોરણે પાણીથી ભરવાની ભારતીય કિસાન સંઘ અને લાઠી ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓએ રેલી યોજી તાલુકા મામલતદારે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ જોડાયા હતા. નારગોલ ગામની એક જાણીતા શૈક્ષણિક સંસ્થા જલારામ ન્યૂ હાઈસ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. ગણેશ વિસર્જનમાં હાજરી આપવાની ઉતાવળમાં શાળાની વિદ્યાર્થીની વર્ગમાં હોવા છતાં શાળા છૂટવાના 2 કલાક વહેલા શાળાનો મુખ્ય દરવાજો બંધ કરી શાળા અને પટ્ટાવાળાઓ ચાલી જતા કલાકો સુધી વિદ્યાર્થીની વર્ગમાં પૂરાઈ હતી. જાગૃત પિતાએ પોતાની દીકરી ઘરે પરત નહીં થઈ હોવાનું જણાતા શાળાએ પહોંચી તપાસ કરી હતી, ત્યારે દીકરી શાળામાં પૂરાયેલી હાલતમાં જોવા મળી હતી. જેની નજીકમાં રહેલા શાળાના ટ્રસ્ટીના ઘરે પહોંચી ઘટનાની જાણ કરતા તાળું ખોલવામાં આવ્યું હતું. કલાકો એકલી પૂરાઈ રહેવાથી વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી. સ્કૂલમાંથી આવીને એટલે મેં તપાસ કરી, તપાસ કરતા સ્કૂલ પર ગયો. સ્કૂલ પર તો મારી ગાડીનો અવાજ સાંભળતા મારી દીકરીનો અવાજ આવ્યો એટલે મેં અંદર ગયો. અંદર બિલ્ડિંગનો દરવાજો બંધ હતો, અંદર લોક મારેલું હતું, અંદર મારી દીકરી અંદર હતી. તો છતાં અહીં એ લોકોને કીધું, પટાવાળાને મારાથી ફોન કરવા કીધું તો આ લોકો કે મેં નહીં મારેલો, આવું બધા મને મળ્યા જવાબ. તો છતાં પછી પાછો બોલાવ્યો લોકોને ને પછી લોક ખોલાવીને લેતા આવ્યો. લગભગ 1.5 કલાક જેવી અંદર હતી. ખેતીના વિકાસ માટે માત્ર સબસિડી નહીં પરંતુ મૂડી રોકાણ આવશ્યક હોવાનું નાણા પ્રધાન અરુણ જેટલીએ કહ્યું છે. મૂડી રોકાણ ખેતી ક્ષેત્રને આત્મનિર્ભર બનાવશે, જ્યારે સબસિડીથી ખેતી ક્ષેત્ર પગભર થઈ શકશે નહીં. ભારત જેવા ખેતી ઉપર વધુ આધારિત દેશ માટે કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવું વધુ આવશ્યક છે. આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધીરેન મકવાણા. જી ધીરેન, જણાવો શું છે વિગતો. જી શીતલ, ચોક્કસથી જણાવી દો કે ભારતમાં કૃષિ ક્ષેત્રના કથળેલી હાલત માટે અનેક કારણોમાંનું એક કારણ ઓછું મૂડીરોકાણ છે. વિદેશના અનેક દેશોમાં કૃષિ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો છે, જ્યારે ભારતમાં ખેતી એ ઉદ્યોગ નથી, જેના કારણે ફાઇનાન્શિયલ સેક્ટર દ્વારા પણ ખેતી ક્ષેત્રને નજરઅંદાજ કરવામાં આવે છે, જે મોર્ગેજ લોન આપવામાં આવતી નથી. ખેતી ઉપર જે ખેતીની જમીન ઉપર જે ધિરાણ મળે છે તે પણ એકદમ મામૂલી રકમ હોય છે. 1 એકર જમીન ઉપર માત્ર 4-5 હજાર રૂપિયા જેવું ધિરાણ મળે છે. એટલે એક રીતે જોઈએ
तो 5 करोड़ किमती जमीन होना पर मत 50,000 रुपया जो धिराण मिले जी खेती क्षेत्र तरफ थी खेडूत तो बीजा व्यवसाय तरफ जाइ रहा है जी खेती क्षेत्र ने मजबूत करने वु मूड़ी रोकाण करने मोदी सरकार नवी योजना ला रही है जे अंतर्गत खेती इंफ्रास्ट्रक्चर ने मजबूत करने विविध योजनाओं ला रही है तम नाणामंत्री अरुण जेटली गई काले जु खेती क्षेत्र इंफ्रास्ट्रक्चर एट जरूरी है कि खेती में जे उत्पादन थाय भारत में एम 33% उत्पादन मार्केट सुधी पहुँची सकत नहीं पाचड़ कारण यह भारत में इंफ्रास्ट्रक्चर है तो एकदम नबड़ू है आ इंफ्रास्ट्रक्चर एट्ले कि गोडाउन कोल्ड स्टोरेज रस्ताओं जेना कारण 33% जो पाक नष्टी जाए मार्केट में जत नहीं जेना कारण भारत अर्थतंत्र ने नुकसान पहुँचे जी इंफ्रास्ट्रक्चर मजबूत करने मोदी सरकार एक नवी योजना बनाई रही है जी खेती विकास मैं हमें सबसिडी नहीं मूड़ी रोकाण शेष विकल्प है तेवा ध्येय साथ मोदी सरकार आगे आगे बढ़ रही है जी समग्र माहिती बदल आभार धीरेन રાજકોટના કાલાવડ રોડ ખાતે M2M ફેશન હબનો પ્રારંભ થયો છે જ્યાં તમામ મેન્સવેરની મોટી રેન્જ રાજકોટની ફેશન પ્રિય જનતાને જોવા મળશે M2M ફેશન હબ સુરતમાં ખૂબ પ્રખ્યાત છે ત્યારે હવે સુરતમાં આવેલ ફેશન ક્લોથ્સ રાજકોટમાં પણ એ જ દિવસે મળી રહેશે જેની લોકો મોટી સંખ્યામાં મુલાકાત લઈ રહ્યા છે મારું નામ વિપુલભાઈ છે અને ખાસ તો અમે અહીંયા સુરતનું જે ફેમસ બ્રાન્ડ છે M2M એનો આજે અહીંયા કાલાવડ રોડ ઉપર આરંભ કરી રહ્યા છીએ રાજકોટના ફેશન પ્રિય જનતાને મારું એવું જ કહેવાનું છે કે સુરતની જે ફેશન જે રાજકોટ પહોંચતા પહોંચતા લગભગ 15-20 દિવસ થઈ જાય છે એ અમે તમને ઇન્સ્ટન્ટ અવેલેબલ આપશું સુરતમાં અમારા ઓલરેડી 9 શોરૂમ છે અને એ જ શોરૂમને સારા સપોર્ટ અહીંયા રાજકોટથી જે લોકો ત્યાં ખરીદી કરવા આવતા હતા એ લોકોનું કહેવું એવું હતું કે અમે જે અહીંયા કપડાં લઈએ છીએ ને અમને રાજકોટમાં 15-20 દિવસ લેટ મળે છે આ ફેશન ત્યાં મળતી નથી એટલે રાજકોટવાળાને લોકોને મારે એવું જ કહેવું છે કે જો ઇન્સ્ટન્ટ ફેશનને તમારે માણવી હોય તો એકવાર ફરજિયાત તમારે કાલાવડ રોડ ઉપર M2M ની મુલાકાત લેવી પડશે હવે રાજકોટના ફેશન રસિયાઓ માટે આપણે સુરતની ફેમસ બ્રાન્ડ M2M નો અહીંયા શુભારંભ કર્યો છે અહીંયા આપણે કાલાવડ રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની સામે પ્રથમ બ્રાન્ચનું આજે ઓપનિંગ કર્યું છે અને રાજકોટના ફેશન રસિયાઓ માટે એક શુભ સમાચાર એ છે કે સુરતની અને અવનવી બધી વેરાયટીઓ આપણે આ સ્ટોરમાં શોરૂમમાં ઉપલબ્ધ છે અને તમામ પ્રકારની બધી રેન્જમાં મીડિયમ રેન્જથી લઈને હાઈ રેન્જ સુધી અને સારામાં સારી વસ્તુ બધી આપણા શોરૂમમાં ઉપલબ્ધ છે રાજકોટમાં પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના 48મા જન્મદિવસ નિમિત્તે રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘો દ્વારા તારીખ 30 રવિવારના રોજ જન્મોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમવાર વિશાળ મંડપના સંઘ જમણનું આયોજન થયું છે ઉપરાંત પ્રવેશ દ્વારના 5 પાલ રખાયા છે તેમજ માનવતા મહોત્સવ ડુંગર દરબારમાં દાતાઓનું સન્માન થશે જેની વધુ માહિતી આપવા સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી ગોંડલ સંપ્રદાયના ઇતિહાસની અંદરમાં ઘણા વર્ષો બાદ ધર્મનગરી એવી રાજકોટના આંગણે ગાંધીપતિ પૂજ્ય ગિરીશ મુનિ મહારાજ સાહેબના અંતેવાસી શિષ્ય રત્ન એવા સુશાંત મુનિ મહારાજ સાહેબ તપ સમ્રાટ ગુરુદેવ પૂજ્ય રતિલાલજી મહારાજ સાહેબના કૃપાપાત્ર રાષ્ટ્રસંત સાસન અરુણોદય પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ 75 સંત સતીજીઓનું ચાતુર્માસ રાજકોટના આંગણે થઈ રહ્યું છે 15/7/2018 રવિવારના શુભ દિને દિવ્ય દિવસે આ ચાતુર્માસ પ્રવેશનો મંગળ પ્રારંભ થયો ત્યારથી લઈ અને અત્યાર સુધીની અંદર અનેક એક એકથી ચડી આવતા ધર્મના સ્થાનો આયોજનોની હારમાળા અવિરતપણે સર્જાયેલ છે એમાંય ખાસ કરીને રાજકોટના કહી શકાય અથવા તો ભારતના ઇતિહાસની અંદરમાં પ્રથમ વખત રાજકોટના 12,500થી પણ વધુ શ્રાવક ભાઈઓ અને બહેનોએ સંવત્સરી પર્વના મહાદિવસે એક સાથે પ્રતિક્રમણ કરી અને એક ખરેખર ઇતિહાસ સર્જ્યો છે આવો જેની પાસે દીર્ઘ વિઝન છે ઊંચ વિચારો છે અને શિસ્તના આગ્રહી એવા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના 48મો જન્મોત્સવ 30/9/2018
માનવતા મહોત્સવ તરીકે રાજકોટની ધન્યાધારા ઉપર ઉજવાઈ રહ્યો છે. રાજકોટની અંદરમાં જ્યારે આવું સમૂહ ચાતુર્માસ હોય તો રાજકોટના તમામ સંઘો, એના પદાધિકારીઓ અને એવું નક્કી કર્યું કે 2012ની અંદરમાં તો આવું સરસ મજાનું એક સમૂહ સ્વામી વાત્સલ્ય સંઘ જમણ સ્થાનકવાસીનો થાય એવી પહેલ કરી હતી, પણ ત્યારે સંજોગો અનુસાર એ આયોજન આપણે ન કરી શક્યા. પણ આ વર્ષે સ્વામી વાત્સલ્ય સંઘ જમણ 30/9/2018 પૂર્ણિય સરાવક નગરી રેસકોર્સના ગ્રાઉન્ડમાં યોજાઈ રહ્યું છે. બગસરા કન્યા શાળા ખાતે તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓની ક્લસ્ટર કક્ષાએથી પસંદગી પામેલ શ્રેષ્ઠ કૃતિઓનું તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન બગસરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી તથા આરસી દ્વારા યોજાયું હતું. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વુમન્સ ડેલિગેશનના મેમ્બર કોકિલાબહેન કાકડિયા, જિલ્લા પંચાયત અમરેલીના પ્રમુખ વગેરે હાજર રહ્યા હતા. આપણે બગસરા તાલુકામાં જે કન્યા શાળાની અંદર ગણિત વિજ્ઞાન મેળાનું જે પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું છે એ નિરીક્ષણ કર્યું, અને જે અમે અમારા હું અને આખી અમારી ટીમ જ્યારે એ બધા અમના જે વિજ્ઞાનના પ્રયોગો હતા જે જુદી જુદી આપણા તાલુકામાંથી જુદી જુદી સ્કૂલોમાંથી જે બાળકોએ એમનું જે પ્રતિભાઓ હતી અહીં એક વિજ્ઞાનના ભાગરૂપે એમને વિજ્ઞાન મેળામાં જે રજૂ કરી એ બહુ સુંદર છે. અને મને એવું લાગે છે એની અંદર જે એમ બાળકો અને જે શિક્ષકોની જે મહેનત છે એવું મને દેખાઈ રહ્યું છે કે ભવિષ્યની અંદર આ બાળકો વિજ્ઞાન તરફ આગળ વધશે અને એની અંદર જે એમની ખૂબીઓ છે એ આ વિજ્ઞાન મેળાના નિરીક્ષણ પછી મને ખ્યાલ આવ્યો કે બહુ જ એ ખીલી રહી છે અને ભવિષ્યની અંદર આ બાળકો ખૂબ જ આગળ વધશે. આ એ જ ભારત છે જે વિશ્વને કંઈક સંદેશો આપ્યો હતો તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વવિદ્યાલયો, આ એ જ ભારત છે કે જેને વિશ્વને કંઈક આપ્યું. અને હવે આવનારા સમયમાં ભારત આ 21મી સદીમાં આ વિજ્ઞાન મેળાઓથી સાબિત કરે છે કે આપણો દેશ વિશ્વ કરતા બીજા દેશો કરતા કમ નથી. અને બાળકોએ જે સરગવા ઉપર જે ત્રણ ચાર ફૂટ એવી છે કે સરગવાથી થતા આરોગ્યમાં ફાયદા તો એ પણ ખૂબ સરસ છે. સરગવાનું ખૂબ મહત્વ વધતું જાય છે અને આજના જે યુગ પ્રમાણે જે લોકોમાં જે રોગ આવી રહ્યા છે એનો સામનો કરવા માટે સરગવો પણ ખૂબ ઉપયોગી છે. સરગવા જેવા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ભૌતિક ગણિત પણ સરસ મજાનું શીખવાડવામાં આવ્યું છે. આ વિજ્ઞાન મેળામાંથી બાળકોને અને વડીલોને પણ ખૂબ પ્રેરણા મળે એવું છે. જ્યારે મોરબીથી 40 કિલોમીટર દૂર આવેલા વાંકાનેર તાલુકાનું દલડી તાલુકા શાળામાં 6 શાળાઓનો વિજ્ઞાન મેળો યોજાયો હતો, જેમાં બાળકોએ 6 કૃતિઓ રજૂ કરી હતી. આ વિજ્ઞાન મેળામાં હાલની ખેતી વિષયક ઓર્ગેનાઇઝ ખેતી કેવી રીતે કરશો તે વિષય પર મદદનીશ શિક્ષક પ્રીતિબેન પરમારે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. પણ અત્યારે આપણે શું, જેમ જેમ જમાનો મલ્ટીમીડિયા થયો એમ કહેવાય ને કે રાસાયણિક ખાતરોનો એનો ઉપયોગ થવા માંડ્યો, તો મેં વિચાર્યું કે એ આપણા ખેતીને ફળદ્રુપતા ઘટાડી રહ્યા છે તો આપણે એની ફળદ્રુપતા વધારવા માટે આપણે આપણા જે દેશી ઉપાયો હતા ને એમાંથી જ મેં એનો ઉપયોગ કર્યો છે અને પંચગવ્ય બનાવ્યું, સંજીવની બનાવ્યું, અમૃત પાણી અને વિવિધ પાનના વનસ્પતિનો રસ જ્યાં આપણે ખેતરમાં કેવી રીતે ઉપયોગ કરો અને પાકને વૃદ્ધિ અને વિકાસ અને પોષક તત્વો પૂરા મળી શકે, પછી આપણી ખેતીમાં જે જીવાતો હોય છે ફળદ્રુપ આપણા ખેતરને ઉપયોગી બને અને એનો નાશ ન થાય અને એનો કહેવાય ને કે વધારે ઉપયોગ થાય અને એ વધી જાય કે આપણે શું કહેવાય ખેતરમાં અંદર જે જીવાત છે એની સંખ્યા ઘટી ન જાય અને એ સંખ્યા આપણને ઉપયોગી છે પાકની માટે સંરક્ષણ માટે તો એનું સંરક્ષણ થાય પાકનું, એના માટે મેં આ વિષય પસંદ કર્યો છે અને એ ઉપયોગી બની રહે
અને એમાં જે તમે કહેવાય ને કે આપણે મરઘાની ચરકનું ખાતર પણ ઉપયોગ કરી શકીએ જૈવિક ખાતર તરીકે, પછી આપણે અમૃત પાણી છે તો આ પંચગવ્યથી આપણે 6 મહિના સુધી એને સાચવી શકીએ, અને એવી જગ્યાએ બનાવવાનું જ્યાં છાંયો હોય અને સતત છાંયો રહેતો હોય ત્યાં જ બનાવવાનું, અને 6 મહિના સુધી તમે સાચવી શકો છો અને એનો ઉપયોગ કરી શકો છો. વારે ઘડીએ તમે એને હલાવતા રહેવાનું અને મિશ્રણને પંચગવ્ય, સંજીવની, અમૃત પાણી અને વિવિધ પાનના રસ, આ પાંચે વસ્તુનો ઉપયોગ કરવાથી આપણા ખેતીમાં કહેવાય ને કે ખેતીની જમીન છે એને તમે ભરભરી બનાવી શકો છો. દામનગર હાવડતડ પ્રાથમિક શાળામાં GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી માર્ગદર્શિત BRC ભવન લાઠી આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું, જેમાં તાલુકાની 60 પ્રાથમિક શાળામાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં પ્રાંત અધિકારી, તાલુકા ભરના શિક્ષકો, સામાજિક અગ્રણીઓ સહિતના હજારોની મેદનીએ બાળ વૈજ્ઞાનિકોનું વિચાર પ્રેરક પ્રદર્શન નિહાળ્યું હતું. હાલ મહોરમના અંતિમ તબક્કા ચાલી રહ્યા છે ત્યારે ઇમામ હસન હુસેન સાહેબના શોકમાં તમામ મુસ્લિમ બિરાદરો ઠેર ઠેર પાણીના પરબ અને સબિલ બાંધી લોકોના હૈયા ટાટા કરી રહ્યા છે, ત્યારે તાજિયાને લઈ સદર બજાર વિસ્તારના ચાંદ સૈયદ બાપુની ગાદીએ યા હુસેન યા સુસેનના નારાથી ધગધગતા અંગારા ખૂંદીને યુવાનોએ શોક વ્યક્ત કર્યો હતો. આવનાર ભાદરવી પૂર્ણિમાને લઈ જગત જનની માં અંબાના દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભક્તો જઈ રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડરથી લઈ અંબાજી સુધીના માર્ગો પર ભાવિ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા પદયાત્રિકોને સારવાર મળે તે માટે સેવા કેમ્પો અને વિસામાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. જય અંબે. હું સાહિલ પટેલ, ડાયાભાઈ પરિવાર પટેલ તરફથી અમારા મિત્ર મંડળ સાથે તમને એ જણાવવા માંગુ છું કે અમે દર છેલ્લા 7 વર્ષથી એક સેવા કેમ્પ આયોજિત કરી રહ્યા છીએ, જેમાં અમે પદયાત્રાળુઓને લગભગ 5-6 લાખની સંખ્યામાં દર સાલ સેવા આપી રહ્યા છીએ. અહીંયા અમે પ્રેમથી એ લોકોને છાશ અને ચા પીરસી રહ્યા છીએ, અને આ એક જ કેમ્પ એવો છે કે જે 24 અવર્સ સેવા આપી રહ્યો છે. અહીંયા અમે લોકો ઓન સાઇટ 8,000 લીટર જેવું દૂધ વાપરીને અહીંયા એમાંથી જ દહીં આખરી અને છાશ બનાવી રહ્યા છીએ, અને આ બધું જ તૈયાર કરવામાં અમે અદ્યતન સાધનોની ગોઠવણ કરેલી છે, અને અમે લગભગ 4-1 કલાકમાં 500-600 લીટર છાશનું ઉત્પાદન પણ કરી શકીએ છીએ. જ્યારે પણ અમે પ્રેમથી આ પદયાત્રાળુઓને પીરસીએ છીએ ત્યારે પદયાત્રાળુઓ આને અનેક ખુશીથી એનો મોજ ઉઠાવી રહ્યા છીએ, અને ભગવાનની પ્રેરણાથી અમે એવું વિચારીએ છીએ કે આ જ કામ અમે વર્ષો વર્ષ કરતા રહીએ, કારણ કે ભગવાનની સેવા કરવી કે પદયાત્રાળુઓની સેવા કરવી એ બંને સમાન છે. મોટી સંખ્યામાં રથ લઈને ભક્તો જઈ રહ્યા છે, અને લોકો રિટર્ન કરી જ્યારે દાહોદ, લુણાવાડા, પંચમહાલ, ગોધરા, ખેડા, નજડિયાદ, અમદાવાદ સહિતના અનેક જિલ્લાઓમાંથી અંબાજી પદયાત્રા માટે નીકળેલ ભક્તજનો માટે જિલ્લા પોલીસ વડાની કચેરીએ ખાતે સુંદર વિસામો બનાવીને પદયાત્રિકોને અનેક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તંત્રના આ પ્રકારની સેવાથી લોકોમાં ખુશીની લાગણી પ્રસરી છે. સુરક્ષા સેતુ અને સાબરકાંઠા જિલ્લા પોલીસ તરફથી પરમ દિવસથી એટલે આજથી એક દિવસ પહેલાંથી અહીંયા પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ખાતે વિસામાનું વ્યવસ્થા કરવામાં આવેલ છે પોલીસ તરફથી. આ વિસામાની અંદર યાત્રિકોને, પદયાત્રીઓને રહેવાની, એમને આરામ કરવાની અને નાવા ધોવાની, ગરમ પાણી સહિતની સુવિધા કરવામાં આવી છે, અને આ વિસામામાં તેઓને સવારે ચા, કોફી સાથે નાસ્તો અને બપોરે એમને જમવામાં પૂરી, શાક, દાળ ભાત અને છોટી બુંદી, અને રાત્રે કઢી ખીચડી પ્રસાદ તરીકે આપવામાં આવે છે.
પોપલેટા સરદરમાં ડોક્ટર કૃણાલ ભાલાંતુની અદ્યતન આંખની હોસ્પિટલના રાજ્યના આંખના નામાંકિત સર્જન ડોક્ટર વસંતભાઈના હસ્તે અદ્યતન મંગલમ હોસ્પિટલના મંગલ પ્રારંભ થયો હતો. આધુનિક વિદેશી મશીનોની દર્દીઓને સારવાર ઉપલબ્ધ થશે. નમસ્કાર, હું ડોક્ટર ભાલોડી, આઈ સર્જન. આજથી અમે ઉપલેટા ખાતે મંગલમ આંખની હોસ્પિટલ નામની એક અતિઆધુનિક હોસ્પિટલ શરૂઆત કરેલી છે. સમાજના બધા વર્ગોને ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાની સારવાર મળે તે હેતુથી અમે હોસ્પિટલ શરૂ કરેલી છે. આપણે સૌ જાણીએ છીએ કે આંખ એ શરીરનું મહત્ત્વનું અંગ છે, એટલે તેને સારામાં સારી સારવાર અત્યંત આધુનિક સાધનો વડે તેમજ દરેક વ્યક્તિને પરવડી શકે તેવા આશયથી અમે હોસ્પિટલ શરૂ કરેલી છે. તો વધુમાં વધુ ઉપલેટાના લોકો હોસ્પિટલનો લાભ લે અને અમને સમાજની સેવાનો મોકો આપે તેવી આશા સાથે વીરમું છું. ઓખામાં વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓને સરકારી યોજનાઓનો વધુને વધુ લાભ મળી રહે તે માટે કુનાલભાઈ રાયઠઠ્ઠા દ્વારા કમ્પ્યુટર ક્લાસ ચલાવવામાં આવે છે. ત્યારે ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય દ્વારા ચાલતા કમ્પ્યુટરની પરીક્ષા ઉત્તીર્ણ થયેલા 75 વિદ્યાર્થીઓને ઓખા લોહાણા મહાજનવાડી ખાતે ઓખા નગરપાલિકાના પ્રમુખ વંદનાબેન વિટલાણી તથા ઓખા મરીન પોલીસ સ્ટેશનના ગઢવી સાહેબના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે પ્રમુખે વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા આપી હતી. કૃણાલ સર કે કૃણાલ રાયઠઠ્ઠા દ્વારા સરકાર દ્વારા જે ચાલતી સ્કીમો છે તેમને કોમ્પ્યુટર ક્લાસનું આયોજન કરેલું હતું અને એમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. તેઓ આ કોમ્પ્યુટર ક્લાસ જે છે સરકારની સ્કીમ માટે નિઃશુલ્ક પૂરી પાડે છે, સેવાઓ પૂરી પાડી અને ઘણા બધા અલગ અલગ ક્લાસીસ પણ ચલાવે છે એ લોકો, અને સરકારનો લાભ વધારે વધુ વિદ્યાર્થીઓને મળે એવું પ્રયત્ન કરે છે. અને આજરોજ એઓએ વિદ્યાર્થીઓને એકત્રિત કરેલા છે, જેઓએ એક્ઝામ આપી છે અને જેઓ ઉત્તીર્ણ થયા છે એ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપવા માટે અહીં ભેગા કરેલા હતા. અને આ પ્રસંગે ઓખા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વંદનાબેન વિઠલાણી પધારેલા હતા. તેઓએ પોતાનો કિંમતી સમય આપ્યો એ બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ ઉપરાંત ઓખા મરીન પોલીસ સ્ટેશનના PSI શ્રી ગઢવી સાહેબ છે, એઓએ પોતાનો કિંમતી સમય આપેલો હતો તો તેઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને તેઓ આવા ને આવા પોતાના કિંમતી સમયો આપતા રહે એ માટે હું એઓને શુભેચ્છા પાઠવું. મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ભારત સરકારના સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા આજરોજ ઓખા લોહાણા માજનવાડી ખાતે કોમ્પ્યુટરના તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવેલું. આશરે લગભગ 75 જેટલા તાલીમાર્થીઓને આજે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવેલું છે. શ્રી કૃણાલ રાયઠઠ્ઠા દ્વારા તાલીમ આપવામાં આવેલ તેમજ તેમના સાથીદારો નિમિષાબેન અને વગેરે વગેરે તન્વી દત્તાણી વગેરે લોકો દ્વારા તાલીમ આપવામાં આવેલ અને તમામ તાલીમાર્થીઓને આજે ઓખા નગરપાલિકા પ્રમુખ મહોદય શ્રીમતી વંદનાબેન વિઠલાણી, ઓખા મરીન પોલીસ સ્ટેશન PSI શ્રી ગઢવી સાહેબ તેમજ અન્ય મહાનુભાવો હાજર રહેલ અને સૌ તાલીમાર્થીઓને ડિનર પણ કરાવવામાં આવેલ અને આ રીતે તાલીમ પૂર્ણ થયા બાદ સૌ તાલીમાર્થીઓ ઉત્સાહભેર આજના કાર્યક્રમમાં ભાગ લીધેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના 18 DDOને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, જેમાં હાલના સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કનકપતિ રાજેશને પણ મનરેગા ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેઓ સુરત DDO તરીકે ફરજ બજાવતા હતા તે સમય દરમિયાન મનરેગા યોજના અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી જેવી કે વ્યક્તિગત શૌચાલય બનાવવા, ઘેર ઘેર ગેસ કનેક્શન, વીજળી રસ્તાઓ વગેરે જેવી કામગીરી કરી હતી. રાજકોટ સ્થિત આહિર સોશિયલ ગ્રુપ અને લોહાણા ગ્રુપ દ્વારા હરિદ્વાર કચ્છી આશ્રમ ખાતે તારીખ 23-29 સુધી પિતૃ મોક્ષાર્થે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના વક્તા તરીકે નિરંજન ઘનશ્યામદાસ બાપુ જ્ઞાન રસ પીરસશે. આ કથામાં રાજકોટના 300 લોકો લાભ લેવાના છે, જે વિશે વધુ વિગત આપવા નિરંજન ઘનશ્યામદાસ બાપુ, ભરતભાઈ આહિર સહિતનાઓએ અબતક મીડિયા હાઉસની ખાસ મુલાકાત લીધી હતી. આહિર સોશિયલ ગ્રુપ દ્વારા અને લોહાણા મહાજન સમાજ કંડોણા દ્વારા કચ્છી આશ્રમ હરિદ્વાર ખાતે તારીખ 23-29 સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલી છે, જેમાં વ્યાસપીઠ તરીકે હું બેસવાનો છું નિરંજન ઘનશ્યામદાસ બાપુ. અને અમારી ત્યાં કચ્છી આશ્રમ ખાતે હરિદ્વારમાં 9મી કથા છે અને આમ 487મી કથા છે.
ભગવાનની કૃપાથી દર વર્ષે ત્યાં કથાઓ થાય છે. આ વખતે વિશેષ રૂપે સર્વપિતૃ મોક્ષાર્થે કેવલ અને કેવલ સ્વાંત સુખ માટે આ કથા રાખેલી છે, જેમાં આયર સમાજ અને મહાજન સમાજે ખૂબ મોટો જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટેનો પ્રયત્ન કર્યા છે. 300 જણા આશરે 300 થી 350 માણસો ત્યાં કથામાં જવાના છે ઓખા દેહરાદૂનની અંદર. રાજકોટ ડેરી દ્વારા રાજકોટ ખાતે આવેલા એન્જિનિયરિંગ એસોસિએશન હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડેરીમાં પ્રમુખ ગોવિંદભાઈ રાણપરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફેડરેશન દ્વારા રાજ્યની તમામ દૂધ મંડળીઓમાં અમૂલ કોમન સોફ્ટવેરનું અમલીકરણ કરવામાં આવશે, સાથોસાથ દૂધ વિતરણની ગાડીઓમાં મોનિટરિંગ માટે જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવશે અને સીસીટીવી પણ લગાડાશે. આજની મિટિંગનો મુખ્ય એજન્ડા રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમદાવાદના સૌજન્યથી જે કાંઈ ભવિષ્યમાં મહત્ત્વના મુદ્દાઓ જેવા કે અમૂલ સોફ્ટવેર અને એ અંગેનું દાણનો વપરાશ કઈ રીતે વધારેમાં વધારે થાય એના માટેનું અને જે કાંઈ અમારી બ્રાન્ડ અમૂલ મસ્તી દહીં અમે બજારમાં મૂક્યું છે તેના માટેનું જે કાંઈ યોજનાઓ છે એ યોજનાઓમાં ઝડપભેર આગળ વધવા માટે ખાસ કરીને અમૂલ સોફ્ટવેરમાં અમે ગાયથી ગ્રાહક સુધી જવા માગીએ છીએ અને એના કારણે ભવિષ્યમાં ગ્રાહકોને ખેડૂતોને પશુપાલકને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. એટલે આ યોજના ઝડપભેર આગળ વધે એના માટે આજે અમે અમારા દૂધ મંડળીના પ્રમુખશ્રી મંત્રીશ્રી અને વ્યવસ્થાપક કમિટીના સભ્યોને આજે બોલાવ્યા છે અને આપની પાસે પણ અમારી અપેક્ષા છે. દ્વારકામાં રેલ મુસાફરી દરમિયાન રણમલભાઈ નામના વ્યક્તિની બેગ ગુમ થયેલ હતી, જેની ફરિયાદ બેગ માલિકે પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, ત્યારે આરપીએફ જવાનો બે બેગની શોધખોળ કરી મૂળ માલિકને બેગમાંની મૂળ રકમ 80,000 સાથે પરત કરવામાં આવી હતી. આઠ સે દ્વારકા અપની મિસેજ કે સાથ ઘૂમને કે લીએ આયે હુએ થે, જિસમે હમારા બેગ યહાં દ્વારકા રેલવે સ્ટેશન પર છૂટ ગયા થા, જિસમે 80,000 રૂપિયે કેશ ઓર કપડે વગેરા યે સબ સામાન થા, જિસકી સૂચના હમને આરપીએફ દ્વારકા સ્ટેશન પે દી, જિસમે સભી આરપીએફ કે લોગોને હમારી બેગ ઢૂંઢવાને મેં કાફી મદદ કી ઓર બેગ બરામદ કરકે મેરી સુપુર્દગી મેં દે દિયા, ઇસલિયે હમ આર જિસમે 80,000 રૂપિયે નગદ થે ઓર ઘરેલું અપને જરૂરી કપડે વગેરે યે સબ ચીજે થી, ઇસલિયે હમ દ્વારકા આરપીએફ કે બહોત બહોત આભારી હૈ. એક યાત્રી કા બેગ જિસમે 80,000 રૂપિયે નગદ ઉસકે કુછ ઘરેલું સામાન થે ઉસકો સહી હાલત મેં સુપુર્દ કિયા, ઉસ યાત્રી કા બેગ દ્વારકા રેલવે સ્ટેશન પર છૂટ ગયા થા ઓર વો યાત્રી ઘબરાતે હુઈ હાલત મેં દ્વારકા આરપીએફ થાને પર આયા, હમસે સંપર્ક કિયા, બોલા કે સાહેબ મેરા 80,000 રૂપિયે કા બેગ દ્વારકા સ્ટેશન પર કહીં છૂટ ગયા હૈ. તુરંત હી ટીમ બનાકર ઉસ યાત્રી કે બેગ કો ઢૂંઢને કી કોશિશ કી ગઈ, ઉસકા બેગ લિફ્ટ મેં છૂટા હુઆ મિલા, ફિર ઉસ બેગ કો ઢૂંઢ કર દેખા ગયા તો ઉસમેં 80,000 રૂપિયે નગદ થે ઓર ઉસકે કુછ ઘરેલું સામાન થે જિસકો સહી હાલત મેં ઉસકો સુપુર્દ કિયા ગયા. ઇસકે પહેલે ભી પિછલે 4 યા 5 દિનો મેં હમને ઇસ તરહ કે 3 ઘટના કો અંજામ દિયા હૈ. એક બાર એક યહાં કે મંદિર કે પુજારી થે ઉનકે બેગ મેં કરીબ 1,00,000 રૂપિયે કા સામાન થા જિસકો વો ભી છૂટ ગયા થા ઉસકો સહી હાલત મેં હમને ઉનકો સુપુર્દ કિયા થા. ઓર ઇસી તરહ સે કલ એક મહિલા કા મોબાઈલ ગાડી મેં છૂટ ગયા થા ઉસકો હમને સુપુર્દ કિયા. ઓર મેં તો યહાં રેલ મેં યાત્રા કરને વાલે યાત્રીઓ સે અનુરોધ કરૂંગા કી ઉનકી યાત્રા કે દૌરાન અગર કિસી ભી પ્રકાર કી સુરક્ષા સંબંધી કોઈ દિક્કત હોતી હૈ તો આરપીએફ કે હેલ્પલાઇન નંબર 182-182 પર ફોન કરે, ઉનકી આરપીએફ દ્વારા તુરંત હી મદદ કી જાયેગી. આરપીએફ કા હેલ્પલાઇન નંબર 182 અપને દિમાગ મેં ફીડ કરે ઓર ઉસ પર ફોન કરે. ધન્યવાદ. માળિયા હાટીના તાલુકાના અમરાપુરથી આશરે 10 કિલોમીટર દૂર સાસણ નજીક હિરણેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક ઇતિહાસ ધરાવે છે. મંદિરની એવી પણ લોકવાયિકા છે કે ભાદરવી અમાસે પાંડવોએ અહીં પિતૃતર્પણ કરેલ હતું. શાંત વાતાવરણ વચ્ચે સાસણ સિંહ દર્શન આવતા પ્રવાસીઓ હિરણેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે આવતા રહે છે. હિરણ્યા કસ્બે હિરણા કસ્બે ભાઈઓ થઈ ગયા, જ્યારે પૃથ્વી લઈને હિરણા કસ ભાગ્યો એટલે ભગવાને વરાહ અવતાર ધારણ કરી
અને પૃથ્વીને બહાર લાવ્યા અને હિરણાકશને કે તારો ઉદ્ધાર આ નદી તારા નામની વહે છે ને એ ત્રિવેણી સંગમમાં મળશે, તારો ઉદ્ધાર ત્રિવેણીમાં થાય. તેથી તો આ મૂર્ત લિંગ હતી, પછી મંદિર બન્યા. પાંડવો ભાદરવા મહિનાની ભાદરવામાં નદી આવ્યા પિતૃતર્પણ, નારાયણ મંદિરનું મહાત્મ આવી થઈ ગયું કે લોકો આવ્યા હતા તે પિતૃતર્પણ કરેલું. કૃષ્ણકાંત ચોટાઈ, આજે અમે સાસણ ફરવા આવ્યા હતા. સાસણના સિંહ દર્શન બાદ સાસણના સ્થાનિક લોકોએ કહ્યું કે હિરણ નદીના કાંઠે હિરણેશ્વર મંદિર જોવા જેવી જગ્યા છે. ગામ લોકોનો અભિપ્રાય જાણી અને અમે મંદિરમાં આવ્યા. હિરણ નદીના કાંઠે હિરણેશ્વર મહાદેવનું મંદિર અને શાંત વાતાવરણ જોઈ અને મનમાં એક અદ્ભુત શાંતિનો આનંદ પ્રાપ્ત કર્યો. મંદિરમાં અમે ગોઈમાં મંદિર અને હિરણ નદી, હિરણ નદીના નામ ઉપરથી હિરણેશ્વર મંદિરનું નામ પડ્યું છે. ખરેખર આ જગ્યા મનને શાંતિ અને એક જાતનો નવો જ દિલમાં ઉમંગ પ્રેરે એવી આ જગ્યા છે અને આ જગ્યામાં અમે શાંતિથી ગુમ્યા, અમને મજા આવી. અમે લોકોને પણ એવો આગ્રહ રાખીએ છીએ કે જ્યારે આપ સાસણ આવો ત્યારે હિરણેશ્વર મંદિરે વધારો. આભાર. રાજકોટ ખાતે વસતા વાસપોળ સમાજના બાબુભાઈ નામક વ્યક્તિએ કલેક્ટર કચેરી પાસે આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો હતો. સરકાર દ્વારા સમાજના 225 લોકો વચ્ચે 9 એકર આવાસની જમીન ફાળવણી કરી હતી, ત્યારે અધિકારીઓ દ્વારા જમીનની યોગ્ય માપણી ન થતાં બાબુભાઈએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આત્મવિલોપન પહેલાં જ બાબુભાઈને પોલીસે ઝડપી પાડ્યા હતા, તેમજ આ કાર્યક્રમમાં વાસપોળ સમાજના લોકોની અટકાયત પણ કરી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગણપતિ મહોત્સવની ઠેર ઠેર ભાવભેર ઉજવણી થઈ રહી છે. તેના ભાગરૂપે બધા જ લોકોએ સમૂહમાં આરતીનો લાભ લીધો હતો, તેમજ અમુક જગ્યાએ સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમો પણ થયા હતા. ત્યારે મોટી સંખ્યામાં લોકો ગણેશ મહોત્સવનો લાભ લઈ રહ્યા છે, તેમજ અમુક જગ્યાએ ગણેશ વિસર્જન પણ કરવામાં આવ્યું હતું. ઠેર ઠેર ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટમાં હરિદવા રોડ ખાતે ગણેશજીની મહાઆરતી કરવામાં આવી હતી, જ્યારે પંચનાથ મંદિર પાસેના પંચનાથકા રાજા, ચંપકનગરમાં ચંપકનગરકા રાજા, યાજ્ઞિક રોડ પર યાજ્ઞિક રોડકા રાજા તથા જ્ઞાનજીવન સોસાયટી ખાતે સાર્વજનિક ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. દરેક ભક્તજનોએ દીવડાની મહાઆરતી, છપ્પન ભોગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી બાપાના દર્શનનો લાવો માણ્યો હતો. બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. મારું નામ જાની મનોજકુમાર રમેશચંદ્ર જાની. હું મનન કુંડલાનો બચુઅદાનો વિદ્યાર્થી છું અને આ આયોજન લગભગ ત્રીજું વર્ષ અને ભરતભાઈ લીલાધરભાઈ મીરાણી સ્વપ્ના સોડા ગ્રુપવાળા તરફથી આયોજન થયેલું છે. પણ આ આયોજન એવી રીતે કરવામાં આવેલ છે કે કોઈ પણ પ્રકારનો ફંડ ફાળો નહીં, ફક્ત જે ભક્તજનો આવે છે એને ભગવાનના દર્શન થાય, સરસ મજાની પૂજાનો લાભ મળે અને ભગવાન વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિ દાદાની કૃપા બધા ઉપર વરસે એવો જ ભરતભાઈ અને સપના ગ્રુપવાળાનો સોડાવાળાનો એક જ ધ્યેય હોય છે કે ભક્તો બધાને નાના બાળકોથી માંડી બધાને લાભ મળે. બીજું કે આજે અને જે ગણપતિ ઉત્સવ જે ચાલ્યો આવે છે વર્ષો, આ તો બહુ જૂનો પરંપરા છે ગજાનંદ ગણપતિ દાદાની પરંપરા, વિઘ્નહર્તા વિઘ્ન કરતા. અને ગણપતિ દાદાના જેમ જેમ દિવસો આવશે એમાં પણ આમાં ઉત્સવો પણ આવે છે. આજે ગણપતિ ઉત્સવનો છઠ્ઠો દિવસ છે, તો એની અંદર ભગવાનને 56 ભોગ એટલે કે 108 પ્રકારના ભોજ ભગવાનને ભોજ એટલે ભોજન અર્પણ કર્યું છે અને દીપમાળા પણ આપણે કરવામાં આવેલી છે. અને બીજા દિવસે હજી પણ 20 તારીખના દિવસે ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા અને ભગવાનને અને મહાઆરતીનો લાભ પણ બધાને મળશે અને રાસ રમાડવાના છે. અને બીજું કે જે લોકો આવે છે એવું નહીં કે ભાઈ દર્શન જ કરી શકે, પણ સારામાં સારી પ્રસાદી મોદકના ભગવાનને જે પ્રિય વસ્તુ છે મોદકાન ભગવાનને, અરે કહેવાય છે કે ભગવાનને મોદક બહુ પ્રિય હોય છે લડ્ડુ, તો એ પણ રોજે રોજ અહીંયા ધરવામાં આવે છે અને બધાય ભક્તજનોને સંતોષ પ્રમાણેમાં આપવામાં આવે છે. અને આજે તો એવું પણ સાથે સાથે આયોજન આપવા કરવામાં આવેલ છે કે 56 ભોગ તો ભગવાનને ધૈરા જ છે, પણ સાથે સાથે એવું પણ આયોજન છે કે બધાને લાઈવ ઢોકળા, કે જે માણસને પ્રસાદી તો લઈ શકે પણ સાથે સાથે કોઈ પ્રસાદી નિમિત્તે નાસ્તો પણ કરી શકે એવું પણ
આ સપના સોડા ગ્રુપ ભરતભાઈ તરફથી આયોજન કરવામાં આવેલું છે. બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી. ચંપકનગર છેલ્લા 10 વર્ષથી અમારે આ કાર્ય ચંપકનગરમાં અમે ગણેશ ઉત્સવ કરીએ છીએ, તેમાં હજારો માણસો લાખો માણસો લાભ લે છે અને અમુક માનતાઓ પણ પૂરી કરે છે. અમારા ગણપતિ દાદાનો માણસો 12 ગામથી લગભગથી માનતા પૂરી કરવા આવે છે અને અમારે આ ચંપકનગરમાં છેલ્લા 5 વર્ષથી બંગાળી કારીગરોથી જે લાઇટ ખૂબ ઝળહળતી કરવામાં આવે છે, જે આખા રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ક્યાંય પણ આ લાઇટિંગ હોતી નથી. એ ઉપરાંત અમારે લાલબાગના રાજાની જે સેમ મૂર્તિ છે એ જ અમે લાલબાગના રાજાના જે પણ કારીગરો બોમ્બે મહારાષ્ટ્રમાંથી કરે છે એ જ લોકો અમારે અહીંયા આવીને બનાવી જાય છે. અને એ ઉપરાંત અમારે ડ્રાયફ્રૂટ લાડુ રોજ પ્રસાદી હોય છે, 700 થી 800 કિલો ડ્રાયફ્રૂટના લાડુની પ્રસાદી અમે લોકો કરીએ છીએ મંડળ દ્વારા, ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા. યાજ્ઞિક રોડકર રાજા સતત 7મા વર્ષ અમારું ઓરડા આયોજન છે. યુથ રાજકોટ યુથ કોંગ્રેસ તથા ઉડાન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 7મા વર્ષે એટલે શું છે કે શરૂઆત નાના પાયે શરૂ કરી હતી. જગ્યા અને ટ્રાફિકના પ્રશ્નના હિસાબે અમે આયોજન તો સીમિત દાયરામાં જ કરી શકીએ છીએ, પણ દર વર્ષે અનેક અનેરી થીમ સાથે અમે આયોજન કરીએ છીએ અને લોકોનો એટલો ઉત્સાહથી સતત દર વર્ષે આયોજનનો સતત વધારો થઈ રહ્યો છે. અને અમારી યાજ્ઞિક રોડકર રાજાની એક કે અમારા જે શ્રી ગણેશજી છે એક માટીના હોય છે કે જે પર્યાવરણને અનુલક્ષીને અમે આયોજન કરીએ છીએ, જેથી કરીને કે બીજી કોઈ પર્યાવરણને હાનિ ન થઈ. બીજું રોજ સાંજે મહાઆરતીનું આયોજન હોય છે અને અનેક એવા ઉત્સવો જે હોય જેમ કે સત્યનારાયણ ભગવાનની કથા હોય અને બીજા અનેક એવા કાર્યક્રમોનું પણ આયોજન થઈ રહ્યું છે અને લોકોનો અભૂતપૂર્વ ઉત્સાહ અને લોકોનો ભીડને લઈને આયોજનને અમે સતત સફળ બનાવી રહ્યા છીએ. આશરે 4 થી 5 હજાર લોકો આશરે દર્શન કરવા આવતા હશે. સર્વધર્મ સમભાવ કે સમગ્ર સમાજ એક થઈને રહે અને સર્વધર્મ જે અનેક તબક્કા અનેક સમાજના લોકો એક સાથે એક હળીમળીને રહે એ ઉદ્દેશ સાથે અમે આયોજન કરી રહ્યા છીએ કે લોકોને આવનારા દિવસોમાં કોઈ પણ આપત્તિ કે હોય એમાં દાદાનું રક્ષણ મળી શકે. જ્યારે સૌરાષ્ટ્રના માધવપુર ઘેડ ખાતે ઓમ ગ્રુપ દ્વારા ઓપન ફ્રી દાંડિયારાસ ગરબા સ્પર્ધાનું ભવ્ય આયોજન કરાયું હતું. આ તકે કુતિયાણા મત વિસ્તારના ધારાસભ્ય કાંતલભાઈ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા, તેમજ 11,000 ની રોકડ રકમનું અનુદાન કર્યું હતું. તેમજ વડિયા શહેરમાં સર્વે વેપારી ભાઈઓ દ્વારા પેલેસ રોડ કા રાજા નામના ગણેશજીની સ્થાપના 12 વર્ષથી કરવામાં આવી રહી છે. અહીં POPની જગ્યાએ પ્લાસ્ટિકના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જે મૂર્તિનું આખું વર્ષ આરાધના થાય તેવા હેતુથી હિન્દુ મુસલમાન વેપારી ભાઈઓ દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. કોમી એકતાના ભાગરૂપે હિન્દુ મુસ્લિમ બિરાદરો મહોરમ અને ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પહેલા સોળમાં અમારા વેપારી ભાઈઓ તથા હિન્દુ મુસલમાન એકતા દિન અમે કરી, આ વર્ષે અમારે માહે મોહરમ આયરે છે. તમે અંદર આયરે મરીને એકબીજાની સેવા કરી હતી, જેમથી આજે મોટું ભોજનનું મોટું આયોજન કરવામાં આવ્યું છે. તો પણ અમારે સહમત છે અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓ, અમારે કોઈ કમિટીમાં કંઈ વાંધો હોય તો હિન્દુ મુસ્લિમ ભાઈઓ તરત હાજરી દે છે. આ સીન 12 વર્ષ પહેલાં પણ થયું હતું અને હજી આ સિલસિલો ચાલુ જ રહેશે. હજી 2 વર્ષ પહેલાં મોહરમ આવશે તો હિન્દુ મુસલમાન એક તો સહી જ રહેવાના છે. વડિયા પેલેસ રોડ ઉપર 12 વર્ષથી ગણપતિ મહોત્સવ અમે વેપારી બધા હાથે મળીને ઉજવીએ છીએ અને 12 વર્ષથી દર વર્ષે મોટું ભોજન પણ કરીએ છીએ અને સરકારના નીતિ નિયમ અનુસાર અમે અહીંની મૂર્તિ લઈએ છીએ, પ્લાસ્ટિકની મૂર્તિ લાવીએ છીએ. દર વર્ષે અમે એક જ મૂર્તિનો ઉપયોગ કરીએ છીએ અને પધરાવવા માટે નાની એવી મૂર્તિ અમે સુકનની રાખીએ છીએ અને પ્રદૂષણને કાંઈ નુકસાન કરતા ન થાય કે બીજી કોઈ ત્રીજી કોઈ રીતે કાંઈ પેલું ન રહી, એટલે આ માટે અમે મૂર્તિ પ્લાસ્ટિકની જ રાખીએ છીએ. અને અહીંયા અમારી બાજુમાં માહે મોહરમનું અત્યારે હરવાર આ વખતે તહેવાર છે તો બધા હાથે મળીને હિન્દુ અને મુસલમાન ભાઈઓ બધા એકી હારે ગણપતિ બાપાની આરાધના કરીએ છીએ અને માહે મોહરમનું પણ અમે સારી રીતે ઉજવીએ છીએ અને બધા જ વેપારીઓના સાથ સહકારથી અહીંયા અમે
અગિયાર દિવસનો ગણપતિ બાપાનો મહોત્સવ બહુ જ ધામધૂમથી સારી રીતે ઉજવીએ અને બાપાના આશીર્વાદ મેળવીએ એવી બાપાને પ્રાર્થના. જ્યારે દામનગરમાં વિવિધ વિસ્તારોમાં ગણેશજીના પંડાલમાં રાત્રિ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાસોત્સવ, મોદક પ્રસાદ, ગૌરીનંદનની કથા વગેરેનો ભક્તજનો લાવો લઈ રહ્યા છે. તેમજ માણાવદરમાં વિવિધ યુવક મંડળ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ગણપતિની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે માણાવદર વાલ્મીકી વાસમાં શીતળા માતાજીના મંદિર બાજુમાં વાલ્મીકી યુવક મંડળ દ્વારા બિરાજમાન કરવામાં આવેલ ગણપતિ દાદાને 56 ભોગનો મહાપ્રસાદ ધરવામાં આવ્યો હતો. માણાવદર વાલ્મીકી સમાજ, નાનજીભાઈ કરશનભાઈ બારૈયા માણાવદર. અમારે વાલ્મીકી સમાજમાં ગજાનન ગણપતિ બાપાનું સ્થાપન કરેલ છે, તો ત્યાં 56 ભોગ બાપાને ધરેલ છે ગણપતિ બાપાને. તો અમારે તમામ વાલ્મીકી વાસના તમામ લોકો એકબીજા ભેગા રહી ને અમારા બાપાનું સ્થાપન કરેલ છે ને 56 ભોગ ધરેલ છે. આ ઉપરાંત કેશોદના વલ્લભ દ્વાર એપાર્ટમેન્ટ દ્વારા પહેલી વખત ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ વિવિધ શૃંગાર, આરતી, ભોગ, પ્રસાદ થાળ ધરવામાં આવે છે. સંગીત ખુરશી, દાંડિયા રાસ સહિતના કાર્યક્રમોનો મોટી સંખ્યામાં ભક્તજનો લાભ લઈ રહ્યા છે. શ્રી ગણેશાય નમો. અમે આજે વલ્લભ દ્વારમાં પહેલું વર્ષ ગણપતિ ઉત્સવ ઉજવીએ છીએ, તેમાં અમે રોજ રોજ નવી આરતી કરીએ છીએ, ભોગ ધરાવીએ છીએ, સાંજે પ્રસાદ ધરાવીએ છીએ, દિવસના થાળ ધરાવીએ છીએ, સંગીત ખુરચી રમાડીએ, રાતે દાંડિયા રાસ રમીએ છીએ. નીલકંઠ મંદિરની બાજુમાં આવેલું વલ્લભ દ્વાર આજે વર્ષ પહેલું છે. રોજ અમે અવનવી આરતીને ભોગનો લાભ લઈએ છીએ અને આજે અન્નકોટનો પહેલું વર્ષ છે, આજે અન્નકોટનો લાભ અમે લીધો છે. તેમજ ગણપતિ બાપાના સાનિધ્યમાં 56 ભોગ, અન્નકૂટ દર્શન તથા મહાઆરતી, રાસ ગરબા ઉપરાંત હરિયાણાના રામ ચોક્કા રાજા મિત્ર મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમોની વણઝાર બોલાવવામાં આવી રહી છે. તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં અંદાજે 300થી વધુ જગ્યા પર વિઘ્નહર્તાને બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્યારે ખંભાળિયાના ગણાત્રા હોલ ખાતે બિરાજમાન મન્નતોકા રાજાના દર્શન કરવા ભક્તોની મોટી કતારો જોવા મળી છે. અમે અહીંયા ગણાત્રા હોલમાં છેલ્લા 5 વર્ષથી મન્નતોકે રાજા ગણેશ ઉત્સવ સમિતિના માધ્યમથી અમે અહીંયા ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છીએ અને અમે હર વર્ષે ગણપતિ દાદાની કોરી મૂર્તિ લઈ આવીએ 2 મહિના પહેલાં જ, અને તેનું પેઇન્ટિંગ પણ અહીંયા અમે અમારી જાતે જ કરીએ છીએ અને તેનો શણગાર પણ અહીંયા જ થાય અને શોભાયાત્રા સાથે ગણપતિ દાદાની અમે ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરીએ છીએ અને અહીંના લોકોનો અમને ખૂબ જ સહકાર મળે છે અને લોકો ખૂબ અમારો ઉત્સાહ વધારવા માટે અહીંયા મોટી ને મોટી સંખ્યામાં હર વર્ષે પધારતા રહે છે. અમે 5 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ. દરરોજ અલગ અલગ જાતના દર્શન ગોઠવીએ છીએ, જેમ કે દીપમાળા, નંદ મહોત્સવ, વન મહોત્સવ. આજ રોજ અમે અણકોટના દર્શન ગોઠવેલા છીએ. અમને ખંભાળિયાની જનતાનો બહુ સાથ મળે છે અને આનંદપૂર્વક અમે આ ઉત્સવ ઉજવી શકી અને આમનો અમારો આ કાર્યક્રમ ચાલુ રહે એવી અમારી આશા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના સ્ટેશન રોડ પર આવેલ સહયોગ ગ્રુપ દ્વારા ભવ્ય ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. દાતાઓ અને સ્થાનિકોના સહકાર અને આયોજકોની અથાગ મહેનતથી ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સ્ટેશન પ્લોટમાં અમીધારાવાળી શેરીમાં છેલ્લા 4 વર્ષથી અમે લોકો શેરીના સમગ્ર લેડીઝ જેન તેમજ બાળકો ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ. આ આયોજનની અંદર દરેકે દરેક, માની લ્યો કે એક ઘરની અંદર 5 સભ્યો હોય તો 5 સભ્યો, 5-5 સભ્યો પૂરી હાજરી આપે છે અને કોઈ પણ કામ કોઈ પણને ચીંધો સારી રીતે ખૂબ કરે છે. અને આ છેલ્લા 4 વર્ષથી અમે ગણપતિ મહોત્સવનું આયોજન કરતા કરતા ક્યાંય કોઈ જાતની તકલીફ પડી નથી. આ કાર્યક્રમની અંદર આજે અમારો 6ઠો દિવસ છે. આ 4થા વર્ષની અંદર, આ 4થા વર્ષના 6ઠા દિવસની અંદર અમારે છેલ્લા 5 દિવસની અંદર ખૂબ સાંજે 8:30-9ની આસપાસ ધાર્મિક કાર્યક્રમો, બાળકોના નાટકો, લેડીઝના રાસ તેમજ અંતાક્ષરી, આવા ભક્તિમય ગીત સંગીત, આવા કાર્યક્રમો પણ કરીએ છીએ. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર.
ત્રિપલ તલાકને કાયદો બનાવવા મોદી સરકારના અધ્યાદેશને સંસદની મંજૂરી. અધ્યાદેશનું આ પગલું મુસ્લિમ મહિલાઓની જીત બની. શહેરના નિરાધારોને આશરો આપવાની રાજ્યોને સુપ્રીમે તાકીદ કરી. 31 ઓક્ટોબર સુધીમાં નિરાધારોને છત આપવાનો સુપ્રીમે કર્યો છે આદેશ. નાના મુંજિયાસરની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ. સરપંચ અને ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી નોંધાવ્યો વિરોધ. હવે પોલિટિકલ વોરના સ્થાને ટ્રેડ વોરની બોલબાલા. ચીનના 14 લાખ કરોડના માલ સામાન પર ટેરિફ ઝીકવાનો અમેરિકાએ કર્યો નિર્ણય. સલમાન પ્રોડક્શનની અપકમિંગ મૂવી લવ રાત્રિનું નામ લવ યાત્રી રખાયું. સલમાને ટ્વીટ કરી ફિલ્મનું ટાઇટલ બદલ્યાની કરી જાહેરાત. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.